સુરત જિલ્લાના કીમ ગામ નજીકથી પસાર થતી કીમ નદીમાં ઉદ્યોગો દ્વારા ઝેરી કેમિકલયુક્ત પાણી કીમ નદીમાં ઠાલવતા કીમ નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. આ અંગેની જાણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરાતા તેના અધિકારીઓએ કીમ વિસ્તારમાં ધામા નાખી પાણીના સેમ્પલ લઈ જવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. કીમ નદી ઓલપાડ તાલુકાના કીમ સહિતના ગામોમાંથી પસાર થાય છે. જો કે નદીના કિનારે આવેલા ઉદ્યોગો દ્વારા ઝેરી કેમિકલયુક્ત પાણી નદીમાં છોડતા દૂષિત બનેલા પાણીથી માછલાઓ મરી ગયા છે અને નદીનું પાણી પીતા પશુઓ ઉપરાંત આ પાણીનો વપરાશ કરતા માનવજીવન સામે પણ ખતરો ઉભો થયો છે. ઉદ્યોગોની મનમાનીના કારણે ઝેરી કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવતા દુર્ગંધ મારતા પાણીના કારણે કિનારાના ગામોના લોકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આમ આ અંગેની જાણ જીપીસીબીને કરાતા તેના અધિકારીઓ છેલ્લા બે દિવસથી કીમ પંથકમાં ધામા નાખી નદીના દૂષિત પાણીના સેમ્પલો લઈ જવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરતા ઉદ્યોગોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હું બોરસામાં વતની છું, જસવંતસિંહ મારું નામ છે. અમે કીમ નદીના કાંઠે રહીએ છીએ. પહેલા નદીના કાંઠે રહેનાર માણસ સમૃદ્ધ સમજાતો હતો, પરંતુ આજે પરિસ્થિતિ એવી થઈ છે કે કીમ નદીના કાંઠે રહેનારો માણસ કે લાંબુ જીવી શકે એવું મને લાગતું નથી. કેમ કે કીમ નદી પહેલા ચોખ્ખી હતી, આજે પ્રદૂષિત ગટર ગંગા થઈ ગઈ છે. જે નદી હતી તેની જગ્યાએ આજે ગટર ગંગા થઈ ગઈ છે. કીમ મોટા બોરસરાની અંદર, પીપોદાંડ હરિયાલની અંદર અને પીપોદાંડ જે એકમમાં આવેલા છે એ લોકો વિના રોગ તો કોઈ પણ જાતના નીતિ નિયમ વગર ગંદુ પાણી, કેમિકલયુક્ત પાણી અને કલરયુક્ત પાણી કીમ નદીમાં ઠાલવે છે અને તેનાથી કીમ નદી પ્રદૂષિત થઈ ગઈ છે. જ્યારે ગઈકાલે ઘણા બધા માછલાઓના મોત થયા છે. જો માછલા મરી જતા હોય તો સામાન્ય માણસની શું પરિસ્થિતિ થાય એ તો જોવાય જેવું રહ્યું. અને મારે કલેક્ટરશ્રીને એક વિનંતી મારી એવી કે તમે જો પાંચ મૂર્તિ જો પાણીમાં વિસર્જિત કરવાથી પાણી પ્રદૂષિત થતું હોય, જળ પ્રવાહ પ્રદૂષિત થતું હોય તો 365 દિવસ જે લોકો ટાઈમ કચરો ઠાલવે છે શું તેને માટે કોઈ નીતિ લાગતા નથી? શું એને માટે જીપીસીબી કંઈક કરે છે? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ફક્ત નામનું છે, નામનું છે અને નામનું છે. એ લોકો ખાલી અહીંયા એકમોને છવરી રહ્યા છે, બીજું કંઈ કરતા નથી. ખાલી 5 દિવસ સેમ્પલ લે છે, સેમ્પલનો કોઈ રિપોર્ટ આવતા નથી, કોઈને સજા થઈ નથી અને કોઈના એકમ બંધ થયા નથી. વિના રોકટોક આજે પાણી ઠલવાય છે એ જોવા જેવું રહ્યું. આઈ એમ ડોક્ટર અવનેશ શર્મા, રિજનલ હેડ લેબોરેટરી સુરત. સાહેબ, જે કીમ નદીમાં જે માછલીઓ મરી ગઈ છે શું કારણ છે એની પાછળ? મેં મોસ્ટલી સી વી હેવ ટેકન ધ સેમ્પલ્સ એટલે અપસ્ટ્રીમ સેલ ડાઉનસ્ટ્રીમ તો જેટલા પાણી આયા ફિશ હિલ કા રિઝન્સ પતા નહીં, બટ બિંગ આઈ ફ્રોમ ધ ફિશરી ડિપાર્ટમેન્ટ એઝ સચ તો મેં બ્રોડ સ્પેક્ટ્રમ મેં બોલ સકતા હું કે મોસ્ટલી વોટર બોડી કે અંદર જો કન્ટામિનેશન વી હેવ સીન ઇટ મોસ્ટલી ડીઓ લેવલ કમ હુઆ દેટ સેમ્પલ્સ વી હેવ ટેકન ઇટ તો વિલ સી કે કેટલા ડીઓ લેવલ કમ હુઆ તો હાઉ ઇટ હેઝ અફ્લિક્ટેડ. સર, કોન્સી કંપનીમાં તપાસ કી ગઈ કિસ તરહ કી તપાસ? મોસ્ટલી સી ડાઉન સ્ટ્રીમ મેં હમને બિરલા સાયલોસ કા વહાં સે સેમ્પલ્સ લિયે હૈ નેન આઉટ કે દોનો કે પ્લસ અપસ્ટ્રીમ મેં ભી આજ 1.5-2 કિલોમીટર લોગ ચલે હૈ સેમ્પલ લેને કે લિયે ફ્રોમ દેર ઓલસો વી હેવ ટેકન ધ સેમ્પલ સો દેટ ટુ ફાઇન્ડ આઉટ એની ફ્રોમ લેક્યુનેઝ દેર નોટ વહાં એસા કુછ મિલા નહીં હૈ પ્લસ અપસ્ટ્રીમ મેં અભી હમ યહાં આયે હૈ અભી આપ લોગ ને જો બતાયા કે કીમ જીઆરડીસી વગેરે હૈ વિલ ગો દેર એન્ડ જસ્ટ સી હાઉ ધ થિંગ્સ આર. આપ લોકો બ્લેક એન્ડ વ્હાઇટ પતા હૈ તો યુ ટેલ અસ વિલ ડુ ધ થિંગ્સ ઓર નીડફુલ એક્શન્સ જીપીસીબી વિલ ટેક દેટ ઇઝ 100% શ્યોર.